હેલો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં રજાનો તો બધા આનંદ બહુ જ માણતા હશે પરંતુ એની સાથે સાથે ભણવું પણ ખૂબ જરૂરી છે તો ચાલો બાર દોસ્તો આજે આપણે ધોરણ ચારમાં પ્રકરણ ત્રણ નંદુ સાથે એક દિવસ વિશે ભણીએ હવે નંદુ સાથે એક દિવસ પાઠમાં આપણને શેની વાત કહેવામાં આવી છે તો કે એક હાથીનું બચ્ચું છે એના વિશેની વાત કરવામાં આવેલી છે તો બધાને વાર્તા સાંભળવી તો બહુ જ ગમતી હશે એની સાથે સાથે આપણને જ્ઞાન પણ મળે છે તો ચલો આવી જ એક વાર્તા છે એ આપણે આજે ભણીએ નંદુ નંદુ છે એ હાથીનું એક બચ્ચું છે એનું નામ છે તે સૂતું હતું હવે અચાનક તે જાગી ગયું ખબર જ ન પડી કે તે ક્યાં છે તેને લાગ્યું એ મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થડથી ઘેરાયેલું છે એ તો મૂંઝાયું અરે માં ત્યાં હતી એને જે થડ લાગતા હતા એ હાથીઓના પગ અને સોંઢ હતા હવે આપણે ભાઈ કોઈ જગ્યાએ જઈએ અને અચાનક આપણે ઊંઘમાંથી જાગી જઈએ અને આનું બાળક જ્યારે હોય ત્યારે ઊંઘમાંથી જાગી જાય અને એની આસપાસ એની માને ના કેવું ડરી જાય છે તો આવી જ રીતે હાથી છે એ નંદુ છે એ ખૂબ જ નાનું હતું ત્યારે એ અચાનક જાગ્યો ત્યારે એને લાગ્યું ઊંઘમાંથી જાગ્યો ત્યારે એને આજુબાજુ કંઈ દેખાયું નહીં અને આજુબાજુ તો એને જાણે ઝાડના થડ ઊભા કરી હોય અને ઘેરાઈ ગયો હોય એવું એને લાગ્યું પરંતુ ત્યાં જ એની નજર પડી તો કે એને એવું લાગ્યું કે જે હાથીઓના પગ હતા જાડા જાડા એ એને ઝાડના થડ અને સૂંઢ લાગતા હતા પછી એને ખ્યાલ આવ્યો કે આ તો એના જે એનું ટોળું છે આખું હાથીઓની એની વચ્ચે છે હવે નંદુના નાની હતા એ હાથીના ટોળામાં સૌથી વધારે ઘરડા હતા હવે આપણે નાની કોને કહેવાય બાળ મિત્રો પહેલાં કહેશે કે નાની કોને કહેવાય આપણી મમ્મી હોય એના મમ્મી હોય એને શું કહેવામાં આવે છે નાની કહેવામાં આવે છે એટલે કે મમ્મીના મમ્મીને નાની કહેવાય છે તો આવી જ રીતે નંદુના પણ નાની છે બપોર થઈ એમણે ચિંધાડ નાખી એટલે કે સૂંઢથી અવાજ કર્યો અને જંગલમાં જવાનું ચાલુ કર્યું બીજી હાથણીઓ એમની પાછળ ચાલી નંદુ પણ સાથે સાથે ચાલવા લાગ્યું ટોળું જંગલમાં ગયું બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી પછી બધા નદીએ ગયા બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ નંદુની માં પાણી અને કાદવમાં પડી રહી હવે આપણે બધાને જો મસ્તી કરવાનું કે કોઈ તો આપણને કેવી મજા આવે છે તો આવી રીતે નંદુને પણ મજા આવી ગઈ કેમ તો કે એ બધા હાથીઓની વચ્ચે જંગલમાં ગયો અને જંગલમાં તો ગયો પરંતુ એ પાંદડા વૃક્ષોના પાંદડા ડાળીઓ એ બધું એને ખાવાની મજા આવી ત્યાર પછી બધા હાથ હાથીઓ હતા એ ક્યાં ગયા નદી તરફ ચાલ્યા ગયા અને નદી તરફ જઈને એ પાણીમાં પડ્યા અને પાણીમાં તો એ હાથીઓને રમવાની ખૂબ જ મજા આવી તો નંદુને પણ પાણીમાં રમવાની મજા આવી ગઈ હવે એની નંદુની મા હતી એ શું કરવા લાગી પાણીની અંદર થોડોક ટાઈમ પડી રહી એટલે કેમ પડી રહી હશે કોઈ મને કહેશે કે કોઈ બી પ્રાણી હોય કે આપણને પણ જ્યારે ઉનાળો આવે છે ત્યારે કોઈ નદીમાં જવાનું કે ત્યારે આપણે કેવા જઈએ છીએ કેમ જઈએ છીએ ઠંડક મળે છે તો હાથીઓ શું કરે છે ઠંડક મેળવવા માટે નદીમાં પડી રહે છે હવે બાળ મિત્રો બધા જાણો છો કે હાથીઓનો ખોરાક તો કેટલો બધો હોય છે તો કે એને એક પત્તાથી કે બે પત્તાથી એવું ચાલે ના હાથી તો એક દિવસમાં સો કિલો કરતાં પણ વધારે ખોરાક ખાય છે અને તે ઠંડક મેળવવા માટે શું કરે છે નદીમાં અને કાદવ કિચડ હોય એવી જગ્યામાં રહેવાનું વધારે પસંદ કરે છે જે હાથીના કાન આપેલા છે બાળ મિત્રો એ કામ શું કરે છે કાનનું કાર્ય શું છે તો કે એ કાન છે જે હાથીના મોટા સુપડા જેવા કાન છે ને એ હાથીના શરીરને ઠંડક આપવાનું કામ કરે છે હાથી એ કાન હલાવે એટલે એને જે પસીનો થતો હોય શરીર ઉપર ત્યાં ઠંડક મળે છે હવે બાળ મિત્રો ખા તમારે અહીંયા શોધી કાઢવાનું છે પુસ્તકની અંદર તમને આપેલું છે જો પ્રશ્ન નંદુ ફક્ત ત્રણ મહિનાનો જ છે પરંતુ તેનું વજન કેટલું છે બસો કિલોગ્રામ છે તો ત્યાં હવે તમારે તમારું વજન લખવાનું છે કે તમારું વજન કેટલું છે આપણું વજન તો કંઈ નંદુ જેટલું હોય નહીં પરંતુ આપણે આપણું વજન લખવાનું છે જેમ કે દસ કિલોગ્રામ બાર કિલોગ્રામ ત્રીસ કિલોગ્રામ એવું તમે નાના છો એટલે તમારું વજન પણ ઓછું હોવાનું હવે બીજો પ્રશ્ન છે કે તમે શોધો કે તમારા જેવા કેટલા બાળકોનું વજન ભેગું કરીએ તો નંદુના વજન જેટલું થશે હવે તમારે કહેવાનું છે કે તમે કેટલા બધા મિત્રો ભેગા થાવ ત્યારે તમારા જે આ નંદુનું વજન છે બસો કિલોગ્રામ એટલું વજન થશે તો તમારા મિત્રો ગણી લેવાના અને એ લોકોનું વજન લખવાનું અને વજનનો સરવાળો કરવાનો બસો કિલોગ્રામ જેટલું થાય અને કેટલા મિત્રો થયા ત્યારે બસો કિલોગ્રામ થયું તો એ મિત્રોનું તમારે અહીંયા લખવાનું છે કે ભાઈ આટલા મિત્રો ભેગા કરીએ તો નંદુ જેટલું વજન થાય છે કોઈ હુષપૃષ્ટ મિત્ર હોય જેમ કે ઝાડો પાડો હોય તો એનું વજન થોડુંક વધારે હોય તો ઓછા મિત્રોમાં પતી જાય પરંતુ જો સાવસૂક લકડી હોય તો તો અઢળક મિત્રો લખવા પડે હવે બીજું આગળ આપણે જોઈએ તો કે નંદુ સાથે એક દિવસ રમત અને મજા નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા તેણે વિચાર્યું સારું રહેશે કે હું તેમની નજીક ના જાઉં જો તેઓ મારી પર પડે તો શું થાય હું હજુ તો નાનો છું તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઊભો રહ્યો હવે નંદુને શું થયું નંદુ એક દિવસ એના ભાઈઓ અને બહેનોની આસપાસ ગયો અને ત્યાં એ નંદુના ભાઈઓ અને બહેનો હતા એ પાણીની અંદર એકબીજાની પૂંછડીઓ ખેંચતા હતા ત્યારે નંદુને થયું કે સારું છે કે હું એમની જોડે ના જાઉં એટલે સારું છે કેમ કે હું તો હજુ નાનો છું અને એ લોકો મસ્તીમાં ને મસ્તીમાં કદાચ કે મારી ઉપર પડે તો કે મારી હાલત શું થાય માએ નંદુને પાણીમાં તરફ ધકેલ્યો જો કે તેણે તે કહેતી હોય કે પાણીમાં રમવા જા હવે નંદુની માં હતી નંદુ તો ભાઈ એની મમ્મી જોડે જઈને શાંતિથી ઊભો રહ્યો હતો પરંતુ નંદુની માએ એને પાણીમાં ધક્કો માર્યો અને કહ્યું કહેવા લાગી કે જાણે એ એને કહેતી હોય કે જા તું પણ પાણીની અંદર રમ નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે તેના પિતરાય ભાઈઓ પહેલેથી જ ત્યાં હતા હજુ એ ત્યાં પહોંચ્યો એક સખત પાણીનો ફુવારો તેના માથે પડ્યો હવે એટલામાં શું થયું તો કે નંદુનો જે નંદુ હતો એ પાણીમાં રમવા ગયો ત્યાં જ એના પિતરાઈ ભાઈઓએ શું કર્યું એના ઉપર પાણીનો ફુવારો છાંટી દીધો અને તે આખે આખો ભીનો થઈ ગયો અરે તે તેના ધમાલિયા પિતરાઈઓનું કામ હતું નંદુ પણ તેમની સાથે રમતમાં જોડાઈ ગયો સૂર્યાસ્ત પછી ટોળું રહેટાણ તરફ જવા લાગ્યું ત્યાં પહોંચતા સુધીમાં નંદુ ખૂબ જ થાકી ગયો હતો તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને તે તેનું દૂધ પીતા પીતા સૂઈ ગયો હવે સૂર્યાસ્ત થઈ ગયો એટલે કે સાંજ પડી ગઈ અને ટોળું હતું એ જંગલ તરફથી પોતાના રહેઠાણ તરફ જવા લાગ્યું ત્યાં પહોંચતાં પહોંચતા તો નંદુ નાનો હતો એટલે થાકી ગયો આખો દિવસ મસ્તી કરી કરીને હવે શું કરવા લાગ્યો તે તેની માતાના બે આગળના પગની વચ્ચે એ ગોઠવાઈ ગયો અને માતાનું દૂધ પીતા પીતા એ સૂઈ ગયો તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચું સામાન્ય રીતે હાથીના ટોળામાં દસ બાર હાથણીઓ અને બચ્ચા હોય છે સૌથી ઘરડી હાથણી ટોળાની પ્રમુખ હોય છે હવે આપણે જોઈએ છે ને કે ઘરની અંદર આપણા ઘરની અંદર પણ જે સૌથી ઘરડા વ્યક્તિ હોય એટલે કે દાદા હોય એ આપણા શું હોય છે પ્રમુખ હોય છે આપણા ઘરનું સમગ્ર સંચાલન કોના હાથમાં હોય છે દાદાના હાથમાં હોય છે માટે આવી રીતે પ્રાણીઓમાં પણ એક પ્રમુખ હોય છે જે સૌથી ઘરડું પ્રાણી હોય એ ટોળાનું પ્રમુખ હોય છે હાથી જ્યાં સુધી ચૌદ પંદર વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં જ રહે છે ત્યાર પછી તે પોતાનું ટોળું છોડી દે છે અને એકલા ફરે છે નંદુ પણ એકલો એટલો મોટો થશે ત્યારે શું કરશે એ પણ એનું ટોળું છોડી દેશે હાથીઓની જેમ બીજા ઘણા પ્રાણીઓ પણ જૂથમાં સાથે રહે છે આ પ્રાણીઓના સમૂહને શું કહેવામાં આવે છે ટોળું કહેવામાં આવે છે હવે બાળ મિત્રો ટોળું કોને કહેવાય તો કે જે બધા એક સાથે રહે એક કરતાં વધારે વ્યક્તિઓ એક બે કે ત્રણ કરતાં વધારે વ્યક્તિઓ સમૂહમાં રહે એને ટોળું કહેવામાં આવે છે ટોળામાં રહેતા પ્રાણીઓ ખોરાકની શોધમાં સાથે જ ફરતા રહે છે હવે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જો તમે નંદુ હો અને તમે ટોળામાં રહેતા હો તો તમે શું કરશો તો અહીંયા તમારે તમારી કલ્પના વિશે લખવાનું છે એટલે કે તમે જો કદાચ નંદુ હોત તમે તો ટોળાની અંદર તમે જ્યારે ફરતા હોત ત્યારે શું શું કરતા હોત તો કે અમે ટોળાની અંદર ધીંગા મસ્તી કરતા હોત બધા પ્રાણીઓ સાથે જોડાત ખાવા પીવા જોડે જોડે જાત બધા હોત ને એવી રીતે કરતા હોત ને તો તમારે એ જવાબ લખવાનો છે બીજો પ્રશ્ન હાથીના ટોળામાં સૌથી ગરડી હાથણી કુટુંબમાં નિર્ણયો કોણ લે છે તમારા કુટુંબમાં તમારે જવાબ લખવાનો છે ત્રીજો પ્રશ્ન નંદુ તેને ગમતું જ કરે છે જો તમે આખો દિવસ તમારા મિત્રો સાથે વિતાવો તો તમે શું કરશો હવે આ તો એકદમ ઈઝી પ્રશ્ન છે તમને જો ભેગા કરવામાં આવે તો તમે શું કરો આખો દિવસ વાતો ધમાલ મસ્તી બધા કરો ને એવું તો અહીંયા તમારે તમારો જવાબ લખવાનો છે કે આખો દિવસ તમને તમારા મિત્રો સાથે જો મેળવવામાં આવે તો તમે શું કરો તો કે અમે ધીંગા મસ્તી કરીએ વાંચવાનું હોય તો વાંચવાનું કરીએ રમતગમતો રમીએ એવું બધું કરો ને એ તમારે લખવાનું છે બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે શોધી કાઢો અને લખો તો વાંદરાઓ વાંદરાઓનું ટોળું જોયું છે ને બધાય તો કે વાંદરાઓ ટોળામાં રહે છે ગાયો ગાયો પણ ટોળામાં રહે બકરીઓ તો બકરીઓ પણ ટોળામાં રહેતી હોય છે શું તમે પણ જૂથમાં રહો છો શું તમને બધાની સાથે જૂથમાં રહેવું પસંદ છે તમને કેમ જૂથમાં રહેવું પસંદ અથવા ના પસંદ છે તેના કારણો લખવાના છે મને કેમ પસંદ છે જૂથમાં રહેવું કેમ પસંદ છે તો કે આપણે એકબીજા સાથે સમય વિતાવી શકીએ છીએ એકબીજા સાથે સુખ દુઃખ વહેંચી શકીએ છીએ બરાબર ને વિદ્યાર્થી મિત્રો આ બધું કરી શકીએ ને આપણે પછી મને કેમ ના પસંદ છે તો કે ટોળાની અંદર ઘણાને રહેવું ના પણ પસંદ હોય કેમ તો કે એ ટોળાના જે નીતિ નિયમો બનાવેલા હોય એ નીતિ નિયમો પ્રમાણે જ ચાલવું પડે છે માટે ઘણી વખતે આપણને ટોળામાં રહેવું એટલા માટે પણ પસંદ ના હોય કે આપણે આપણી રીતે જીવવા માંગતા હોઈએ આપણી રીતે નિર્ણયો લેવા માંગતા હોઈએ માટે આપણને પસંદ હોતું નથી એ તમારે જાતે હોમવર્કમાં લખવાનું છે આગળ જોઈએ તમે બીજા કયા પ્રાણીની સવારી કરી છે તેના નામ લખવાના છે તો આપણે કયા કયા પ્રાણીઓની સવારી કરેલી હોય છે તો ઘોડા ઊંટ પછી બીજા શેની પર તમે સવારી કરો છો એ પ્રાણીઓનું લખવાનું છે ઘણા ગામડાની અંદર તો ભેંસ ઉપર જ બેસતા હોય છે શું તમને હાથી પર બેસાડવામાં આવે તો તમને કેવું લાગે કેવું લાગે હાથી પર બેસાડવામાં આવે તો જાણે મહારાજા બેઠા હોય એવું આપણને ફીલ થાય ને મજા આવે આપણને હાથી પર બેસવાની તો તમે તમારી આસપાસ ઘણા બધા પ્રાણીઓ જોયા જશે પુસ્તકોમાં ટેલિવિઝનમાં ઘણી જગ્યાએ આપણે એકલા કે જૂથમાં એવા પ્રાણીઓ જોઈએ છે જે ટીવી પર આવે છે ને ચેનલ નેશનલ જિયોગ્રાફી એની પર પણ આપણને ઘણા બધા પ્રાણીઓના વિશેની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે પ્રાણીઓ વિશે બતાવવામાં આવતું હોય છે તો એના વિશે તમારે લખવાનું છે બગલો ભેંસ ઉપર શા માટે બેઠો છે હવે બગલાને તો કેવી મજા આવતી હોય ભેંસ ઉપર બેસવાની કેમ બેઠો હશે તો કે જે ભેંસના વાળની અંદર જે નાની નાની જીવાતો ચોટી હોય ને એ જીવાતો એને ખાવા મળે એ માટે તમે કોઈ પ્રાણીને બીજા પ્રાણી પર સવારી કરતાં જોયું છે પ્રાણી જે સવારી કરે છે તો તમારે લખવાનું છે કે જો કદાચ કૂતરા ઉપર વાંદરાએ સવારી કરી માંકડું બેઠું લઉં જોયું છે ને તમે ઘણી વખતે કૂતરા અને માંકડાની સવારી આવી રીતે આપણે જોયેલી હોય છે કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ તો મોટાભાગે આપણે ઘોડા ઊંટ પછી હાથી એ બધાનો આપણે સવારી માટે ઉપયોગ કરતા હોઈએ છીએ ભાર ખેંચવા અને વજન ઉચકવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે તો કે ભાર ખેંચવા અને વજન ઉંચકવા માટે આપણે ઘોડા હાથી ગધેડા એ બધાનો ઉપયોગ આપણે કરીએ છીએ હવે બાળ મિત્રો તમારે અહીંયા એક હાથી તૈયાર કરવાનો છે કાગળની મદદથી હવે કાગળને જે ચોપડીમાં તમને બતાવવામાં આવેલું છે ને એ પ્રમાણે કા કટિંગ કરવાનું મતલબ કાતરથી કાપવાનું અને હાથીનો આકાર આપવાનો છે અને તમારે એને હાથી બનાવવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો તમારી પીડીએફ છે એ વોટ્સઅપ પર તમને સેન્ડ કરવામાં આવશે અને સ્વાદ્યાપોથીમાં તમારે પ્રકરણ ત્રણ એ લખવાનું રહેશે ચોપડીમાં પણ તમારે જે સવાલ જવાબો પૂછેલા છે એ પેનની મદદથી લખવાનું છે તમારે જવાબો લખવાના છે અને મને બતાવવા માટે આવવાનું છે આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું